ભચાઉ તાલુકાના રામપર આધોઈને અમરા ગામના લોકો આવેદનપત્ર પાઠવવા માટે પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા. કંપની દ્વારા ગેરકાયદે બાંધકામ કરતા હોવાની ગંભીર ફરિયાદ. સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના અલરા, રામપર અને આધોઈ ગામની જે ગૌચર જમીન છે, કરીબ 175 એકર જેટલી જે ગૌચર જમીન છે, વર્ષોથી ગૌચર જમીન છે, પંચાયત હસ્તકની આ જમીન છે. આ જમીન ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. કંપનીના સત્તાવાળાનો જે મંજૂર થયેલી જમીનની બાજુમાં આ જમીન છે, ત્યારે આ જમીન પર ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોવાની વાત ગ્રામ્યજનોને મળતા તાત્કાલિક અસરથી આ 3 ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ્યજનો એકત્ર થયા હતા. તાત્કાલિક અસર જ્યારે ભચાઉ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં નાયબ કલેક્ટર સૂર્યવંશીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રામ્યજનોએ પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અલરા, રામપર અને આધોઈ ગામની જે 175 એકર ગૌચર જમીન છે, જ્યાં ચરિયાણ થઈ રહ્યું છે, આવી જમીન ઉપર જે કંપની ગેરકાયદેસર બાંધકામ કરી રહી છે તે બિલકુલ ગલત વાત છે. તાત્કાલિક અસરથી આ બાંધકામ હટાવવું જોઈએ, અન્યથા ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આમ ગ્રામ્યજનો દ્વારા આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર સૂર્યવંશીએ તાત્કાલિક અસરથી સમગ્ર ઘટના શાંતિપૂર્ણ સાંભળી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી અને જો વ્યાજબી હશે તે પ્રકારનો નિર્ણય જારી કરવાની ખાતરી આપવામાં આવી હતી. અલરા, રામપર આજુબાજુના ગ્રામજનો દ્વારા આજે આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવામાં આવેલ છે અને ભચાઉ તાલુકાના રામપર ગામે જે કંપની કચ્છ જિલ્લા ભચાઉ તાલુકાના મોટા ગામ રામપર મધ્ય આવેલા જગતનાથ મંદિર ધામે ચરિયાણાની જમીનમાં અવાડા ઇમેન નામની કંપની તરફથી ખોટી રીતે બાંધકામ કરવામાં આવેલ છે, તેના માટે આ લોકો રજૂઆત કરવામાં આવેલ છે અને 160-170 એકર જમીન જે પંચાવ જમીન છે, જખલાડાના જે તે વખતના જે પંચાવ એ વપરાશ કરવામાં આવતો કરિયાણા માટે પણ આપનું ગામના પશુ અલરા, આધોઈ અને રામપર આ તમામ ગામના પશુ ગાયો માટે અહીંયા છૂટવા. હાલમાં આજે કંપની દ્વારા પોલીસ બંદોબસ્તથી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જે એમનું કાયદેસરનું બાંધકામ હોય તો વાંધો નહીં, પણ 170 એકર ગેરકાનૂની રીતે જે જમીન છે, જ્યાં સુધી આ જમીનનો નિકાલ ના આવે ત્યાં સુધી આ કંપની જે કામગીરી કરવામાં આવે છે બંધ કરવામાં આવે અને જે રામપર અને અલરાવ જે સ્થાનિક જે કંપની જો કાયદેસરની જમીન ઉપર જો હોય તો સ્થાનિકના મજૂર લેવામાં આવે અને જો ટૂંક સમયની અંદર જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો ગાંધીજી તે માર્ગે જવાનું ફરજ પડશે અને આની અંદર જો આ મોટા માથાના કહેવાથી પોલીસ બંદોબસ્ત ખોટી રીતે માણસોને હેરાન કરે છે અને ગામની અંદર કોઈ પણ ચરો લેવા જાય કે પોતાની વાડી જાય તો એમાં પણ પોલીસ ધાક ધમકી આપી એમને જવા દેતા નથી અને માલધારીઓને ગાયોને પણ મનાઈ કરવામાં આવે છે. તો હું સંઘાર સમાજના ઉપરમુખ તરીકે, મારું નામ રાયધનભાઈ ભીમાભાઈ સંઘાર, હું સંઘાર સમાજનો ઉપરમુખ છું. આજે હું આમના સાથે રજૂઆત કરવામાં આવ્યું છે, ટૂંક સમયની અંદર જો આ બાંધકામ બંધ કરવામાં નહીં આવે ન છૂટકે જો આની અંદર કોઈ પણ જાનહાનિ થશે કે કાંઈ પણ થશે તો તમામ જવાબદારી જે તે તંત્રની રહેશે, અધિકારીની રહેશે. આજે અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે અમને ન્યાય ચોક્કસ મળશે. આજ પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આ તમામ આજથી 150-200થી વધારે પણ હજી પણ જરૂર પડશે આનાથી વિશેષ પણ અમે રેલી કરશું અને આવેદન પણ હજી આપશું અને અહીંયા ગાંધીજી તે માર્ગે પણ જશું ગમે તે હોય, કારણ કે હક જે છે વર્ષોથી છે, આજકાલનું નથી. અને આ વર્ષોથી પંચાવ તરીકે જે પંચ દ્વારા જે વહીવટ કરે છે એ વહીવટને હજી સુધી પૂછા કરી નથી અને રામપર ગ્રામ પંચાયતના સરપંચને ખબર નથી. ખોટી રીતે અંગૂઠા લઈ અને ખોટી રીતે ઠેરાવ કરી અને એની અંદર જે બાંધકામ ચાલુ કર્યું છે એ ગેરવ્યાજબી છે અને કાયદેસરની એમની જમીન હોય એ ભલે એની નગર કરે પણ જે 170 ઉપરથી બાંધકામ કરવામાં આવ્યું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને શું નામ છે તમારું? ક્યાં ગાયું લઈને જાઓ? તમને શું કહે છે કંપની વાળા? શું કામ ના પાડે? ખબર નહીં, ના પાડે છે. હમણાં મોટી થઈ ગઈ. જમીન ગાયોની છે? ગાયોની દર્શન જમીન છે.